ગુજરાત રાજ્યમાં લંપી વાયરસના વધતા જતા સંક્રમણને લઈને સરકાર સતર્ક બની ગઈ છે. પશુઓમાં ફેલાતા વાયરસને અંગે મહીસાગર કલેક્ટર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સંદેશ આપ્યા છે. મહીસાગર જિલ્લાના પશુઓમાં જો કોઈ લક્ષણ જોવા મળે તો તરત જ તંત્રને જાણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. પશુઓમાં લંપી વાયરસના કોઈ પણ પ્રકારના લક્ષણો દેખાય તો 1962 હેલ્પલાઇન નંબર પર કોલ કરી જાણ કરવાની વિનંતી કરવામાં આવી છે. જિલ્લા બહારથી પશુઓ લાવવા તેમજ વેચાણ કરવાનું હાલમાં ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ગુડ મોર્નિંગ, ડૉક્ટર મનીષ કુમાર, કલેક્ટર મહીસાગર. એક સૂચના છે તમામ પશુપાલક અને જો ખેડૂતો માટે કે અત્યારે જો લંપી સ્કિન ડિઝીઝ છે આ થોડીક ફેલાઈ રહી છે, એમાં પશુઓના જો શરીર છે ગાય અને ભેંસના શરીર ઉપર નોડ્યુલ એટલે ગાંઠ જેવા થઈ જાય છે અને એનું જો ભૂખ છે અને દૂધનું ઉત્પાદન છે આ ઓછું થઈ જાય છે. આપણા જિલ્લામાં બી અમુક કેસો છે, તો એના માટે સાવચેતી રાખવાની તમામ ખેડૂત ભાઈઓને જરૂરત છે. એના માટે તમે કોઈ પણ આ પ્રકારના લક્ષણ જ્યારે પશુમાં દેખાય તો 1962 ઉપર કોલ કરીને તમે જણાવી શકો છો. અને સાથે સાથે સાવચેતી રાખવાની છે કે કોઈ પણ નવો પશુ આપણા જિલ્લામાં બહારથી નહીં આવે. તમે પણ એકવાર ખરીદવાનું કે વેચાર જો વેચાણ છે એને ટાળો અમુક દિવસો માટે. તો તમે પણ તમારા પશુઓની સાવચેતી રાખો. કોઈ પણ સમસ્યા હોય તો 1962 પર કોલ કરવાનો. થેન્ક યુ.